80% સંક્રમિત ફેફસા સાથે હોસ્પિટલ લવાયેલા વરાછાના 30 વર્ષીય વૃદ્ધ કોરોનાને હરાવીને 30 દિવસ બાદ ઘરે પરત ફર્યા છે. હોસ્પિટલથી ઘરે પરત ફરતી વખતે ધરમશીભાઈનું ફૂલથી સ્વાગત કરાયું. ધરમશીભાઈ હોસ્પિટલથી ઘરે પરત ફરતી વખતે ફૂલોથી સ્વાગત કરાયું હતું. એક તબક્કે તબિયત લથડતા તેમણે પરિવારને બોલાવી સંપત્તિનો હક જણાવી દીધો હતો. વરાછાના 90 વર્ષના વૃદ્ધના કોરોનાથી 80% ફેફસા સંક્રમિત થઈ ચૂક્યા હતા. એક તબક્કે જીવવાની આશા ગુમાવી ચૂકેલા વૃદ્ધે અંતે કોરોનાને માત આપીને ઘરે પાછા ફર્યા હતા. વરાછાના 90 વર્ષીય ધરમસિંહભાઈ એપ્રિલમાં કોરોના થતાં સિવિલમાં દાખલ કરાયા હતા. 5 દિવસ તેમને મોટા વરાછા કોમ્યુનિટી હોલના આઇસોલેશન સેન્ટરમાં ખસેડાયા હતા. લાંબો સમય સારવાર ચાલતા જીવવાની આશા ગુમાવતા તેમણે હોસ્પિટલમાં જ મૌખિક સમજૂતીથી પરિવારને સંપત્તિનું માલિકી હક પણ જણાવી દીધો હતો. 30 દિવસ તબીબી સારવારના અંતે તેઓ સાજા થઈને ખુશખુશાલ હાલતે ઘરે પાછા ફર્યા હતા. પરિવાર અને તબીબોની મહેનત રંગ લાવી હતી. આઇસોલેશન સેન્ટરના કાર્યકર્તા પિંતુલ કાકડિયાએ જણાવ્યું કે ધરમશીભાઈને આઇસોલેશન સેન્ટરે લવાયા ત્યારે તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી. તબીબોની મહેનત, પરિવારજનો તેમજ કાર્યકર્તાઓની સેવાને કારણે તેઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.